હવે જોઈશું સમાચાર વિસ્તારથી. પાટીદાર અનામત આંદોલન દરમિયાન સુરત સહિત સમગ્ર રાજ્યમાં ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. સુરત શહેરમાં પાટીદાર અનામત આંદોલનને પગલે ઠેર ઠેર યોજાયેલા વિરોધ પ્રદર્શન અને હિંસાને પગલે પણ એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું, જેમાં આંદોલનના આગેવાન હાર્દિક પટેલ સહિત તેમના સાથીદારો વિરુદ્ધ સુરતમાં રાજદ્રોહની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં આજે હાર્દિક પટેલ સુરત કોર્ટમાં હાજર રહેતા કોર્ટ પરિસરમાં ઉપસ્થિત વકીલ સહિતના નાગરિકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું. અનામત આંદોલન દરમિયાન થયેલા હિંસક પ્રદર્શનમાં હાર્દિક પટેલ સહિત અનેક પાટીદાર નેતાઓ વિરુદ્ધ કોર્ટમાં રાજદ્રોહ સહિતના કેસો થયા હતા, જે સંદર્ભે આજે પૂર્વ આપ નેતા અને હાલ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ આજે સુરત મુકામે કોર્ટમાં હાજર રહ્યા હતા. આમની સાથે અલ્પેશ કથિરિયા પણ કોર્ટ પહોંચ્યા હતા. સંભવતઃ આજે કોર્ટમાં હાર્દિક પટેલ અને તેમના સાથીદારોનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ગુજરાતમાં પાટીદાર સમાજના યુવાનોને આરક્ષણની માંગ સાથે સમગ્ર રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનો દ્વારા અલગ અલગ શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરતમાં પણ પાટીદાર અનામત આંદોલનને પગલે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન સાથે રેલી, સભા, સરઘસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર યુવાઓ દ્વારા આંદોલન દરમિયાન હિંસાત્મક પ્રદર્શનને પગલે સુરતમાં હાર્દિક પટેલ સહિતના આગેવાનો વિરુદ્ધ રાજદ્રોહની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેને પગલે હાર્દિક પટેલ સહિતના સાથીદારોને લાજપોરમાં જેલવાસો ભોગવવાનો વારો આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો અને પછી ભાજપમાં જોડાવાની સાથે વિરમગામથી ધારાસભ્યની ચૂંટણીમાં પણ જંપ લાવ્યું હતું. અલબત્ત સુરત કોર્ટમાં હાર્દિક પટેલ વિરુદ્ધ રાજદ્રોહના કેસમાં આજે હાર્દિક અને એક સમયે તેમના સાથીદાર અલ્પેશ કથિરિયા પણ કોર્ટમાં હાજર રહ્યો હતો. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા હાર્દિક પટેલે કેન્દ્ર સરકારના 370ની કલમ બાબતે મળેલી સફળતાની પણ તારીફ કરી હતી. યોગી ચોકમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના અનુસંધાને એક કેસ બનેલ હતો, જેનું આજે ફર્ધર સ્ટેટમેન્ટ આપવા માટે હું કોર્ટમાં હાજર થયો છું. કોર્ટની પ્રક્રિયાનું હંમેશા માન સન્માન રાખેલું છે અને કાયદાકીય પ્રક્રિયામાં જે વકીલ સાથે રાખીને કોર્ટમાં જે તે જવાબ આપવાના હોય આજે અમે ફર્ધર સ્ટેટમેન્ટના રૂપે જવાબ આપ્યા છે. બાકી કાયદાની પ્રક્રિયા છે તો કાયદાની પ્રક્રિયા કાયદાના હિસાબથી કામ કરશે, એમાં મારું વ્યક્તિગત કોઈ સ્ટેટમેન્ટ ન હોઈ શકે. આ સંદર્ભે વધુ માહિતી આપતા હાર્દિક પટેલના વકીલ યશવંતસિંહ વાળાએ જણાવ્યું હતું કે રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ અને તેમના સાથીદાર અલ્પેશ કથિરિયાનું સંભવતઃ આજે ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓનો લાભો જરૂરિયાતમંદ નાગરિકો સુધી તેમના ઘર આંગણે પહોંચે તેવા આશયથી સુરત શહેરના મોટા વરાછા એબીસી સર્કલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો, જ્યાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. ગુજરાતમાં સરકારે કરેલા કામોની જાણકારી સાથે વિવિધ સરકારી યોજનાની જાણકારી આપવા અને સરકારી લાભો લોકો સુધી પહોંચાડવા ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સુરત શહેરના વરાછા ખાતે પહોંચી હતી. આ પ્રસંગે મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી ગામડાઓથી લઈ શહેરોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે. સૌના સપનાઓ સાકાર કરવા માટે મોદીજીની ગેરંટી રૂપી યોજનાઓ ઘર આંગણે પહોંચી રહી છે. શહેરમાં ટૂંકા સમયમાં 27,000થી વધુ લોકોએ યોજનાઓના લાભો મેળવ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને કોંગ્રેસના નેતાને ત્યાંથી મળેલા 300 કરોડ રૂપિયાની રોકડ રકમ વિશે તમામ કોંગ્રેસને આડે હાથે લીધી હતી. જે વર્ષો વર્ષથી કોંગ્રેસના શાસનમાં એમની સ્વાસ્થ્ય બગડેલી, એ સ્વાસ્થ્ય સુધારવા માટે આયુષ્માન ભારત કાર્ડના માધ્યમથી મોતિયાનું ઓપરેશન બી થઈ જાય, હાર્ટની બીમારી બી સોલ્વ થઈ જાય. એટલે બે નેતૃત્વ, એકમાત્ર વાર્તાઓ કરવી, મોટી મોટી વાતો કરવી, એને ના ખબર હોય એવી વાતો કરવી, ઘણી વાર લખેલામાં ભૂલ થઈ જાય એવી વાતો કરવી, ઈમાનદારીની વાતો કરવી અને સાથે તમામ નેતાઓના ઘરોમાંથી રૂપિયા ના ગણી શકાય એટલા રૂપિયા નીકળે અને એક બાજુ ગરીબોનું જીવન બદલવા માટે રાત દિવસ કામ કરતી સરકાર,
रात दिवस मेहनत करती सरकार गामे गाम सुधी जईने लोकोना प्रश्न सांभळीने अनेक योजनाओना लाभ अपावती सरकार आ फरक आप सौ लोको खूब सारी रीते समझी सको छो। तेमणे वधुमां कह्युं के अगाउना समयमां गरीब अने मध्यम वर्गना नागरिकोने गंभीर बीमारीनी सारवार माटे वर्षोनी बचत वपराई जती हती, परंतु हवे आयुष्मान भारत योजना हेठळ एक पण रूपियानो खर्च कर्या विना लाखोना ऑपरेशन विना मूल्ये थई रह्या छे। મંત્રીએ ઉજ્જવલા યોજના તથા પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ સાધી તેમણે મેળવેલા લાભોની વિગતો મેળવી હતી। સુરત શહેરમાં મેટ્રો ટ્રેન, ડુમસ બીચ, બુલેટ ટ્રેન જેવા મહાકાય પ્રોજેક્ટ સાકારિત થવાથી સુરત વિકાસની નવી ઊંચાઈઓ સુધી પહોંચશે તેમ ઉમેર્યું હતું। સોશિયલ મીડિયા પર એક પોસ્ટે ડેડિયાપાડાના ગંગાપુરમાં સંકલ્પ યાત્રાને ભરૂચના સાંસદ મનસુખ વસાવાને રાજકીય સભા બનાવવા ઉશ્કેર્યા હતા। એક દીકરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે સાંસદ મનસુખ વસાવા આપના ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાથી ડરી ગયા છે, તેમણે પોતાની સરનેમ બદલીને મોદી કરી દેવી જોઈએ। સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખભાઈ વસાવા વિરુદ્ધ થયેલી એક પોસ્ટથી સાંસદ ભારે ગુસ્સે ભરાયા હતા। હવે આ પોસ્ટનો જવાબ સાંસદે ડેડિયાપાડાના ગંગાપુરમાં ભારત વિકાસ સંકલ્પ યાત્રાના મંચ પરથી આપ્યો હતો। ભડકે ઉઠેલા ભરૂચના સાંસદે હિન્દુસ્તાનમાં મનસુખ વસાવા કોઈનાથી ડર્યો નથી અને ડરવાનો નથી કહી સંકલ્પ યાત્રાને રાજકીય સભામાં તબદીલ કરી દીધી હતી। આગળ તેઓએ પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટી દીકરીઓને આગળ કરી રહ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। તેઓએ આપના ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયાને પણ આડે હાથ લઈ જુટ્ટા લોકોની પાર્ટી મને શું કહેવાવાળાનો રોષ ઠાલવ્યો હતો। તેઓ મૂળ આદિવાસી હોવાનું અને પોતાની અટક શું કરવા બદલે ભાઈ તેમ કહી આપ આગેવાનો પર ઉભરો ઠાલવ્યો હતો। કોંગ્રેસનો બીજું નામ એટલે ભ્રષ્ટાચાર। કોંગ્રેસનો નાનો કાર્યકર્તા હોય કે મોટા ગજાનો કાર્યકર્તા હોય, એક એક ભ્રષ્ટાચારની બડીમાં ખડતરી રહ્યો છે। ત્યારે કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ કે જે ના ગણી શકાય, મશીનો પણ ચાકી જાય એટલા કરોડ રૂપિયાનો, એટલે કે 290 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર હમણાં પકડાયો છે। ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી આ ભ્રષ્ટાચારના સાંસદ સભ્યને સકળ સભ્યોમાં રોકડે છે। કોંગ્રેસની જે પ્રકારની નીતિ રહેલી છે ભ્રષ્ટાચારની, તેને સકળ સભ્યોમાં રોકડીએ છે। ઝારખંડ રાજ્યના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુ પાસેથી છેલ્લા 2 દિવસથી 290 કરોડથી પણ વધારાની કેસ મળી છે। આપણી જે ઈડી એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એમના કહેવા પ્રમાણે આ રકમ 500 કરોડથી પણ વધી જશે। કોંગ્રેસ હંમેશા ભ્રષ્ટાચારમાં ગળા દૂબ છે, એની નીતિ રીતિ રહી છે, એટલે જ એ હંમેશા ઈડીનો પણ વિરોધ કરે છે। પરંતુ સામે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દેશના નાગરિક ભાઈઓ બહેનોને ગેરંટી છે કે આ પ્રકારનું કાળું નાણું ગમે ત્યાં છુપાયેલું હશે આપણા દેશની સંસ્થાઓને શોધી નાખશે, સરકારના ટાબામાં લેશે અને સામાન્ય લોકો માટે જે કલ્યાણકારી યોજનાઓ છે એમાં એનો ઉપયોગ કરશે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પોલીસ કેસ નોંધાયા બાદ ભાગતા ફરે છે અને મનસુખ વસાવા વિરુદ્ધ આવા નિવેદનો એમના વિરોધીઓ દ્વારા કરાતા મનસુખભાઈ વસાવાએ કહ્યું કે ભાગતા ફરતા ચેતર વસાવા સાચા છે તો પોલીસ સમક્ષ કેમ હાજર નથી થઈ રહ્યા, તેમને પણ હાજર થવા સલાહ આપી આપને ચૂંટણી મેદાનમાં આવી જવા પડકાર ફેંક્યો હતો। કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓના લાભો જરૂરિયાતમંદ નાગરિકો સુધી તેમના ઘર આંગણે પહોંચે તેવા આશયથી સુરતના ઉલપાડ તાલુકાના સોંદા મીઠા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો, જ્યાં કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની તેમજ ગ્રામજનોએ સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી। જરૂરતમંદ લોકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડવા શરૂ કરવામાં આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લાભાર્થીને લાભ આપવા મંત્રીઓના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું। લાભાર્થીઓ સાથે મંત્રીઓએ સંવાદ સાધી યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેને જણાવ્યું હતું કે વિકસિત ભારત યાત્રાના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જન જન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે। યાત્રાના રથ થકી જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાઈ રહ્યા છે। સોદા મીઠા ગામ મહિલા સમરસ ગામ બન્યું છે।
ત્યારે ગામની મહિલાઓ મહિલા સશક્તિકરણની પ્રેરણા આપી રહી છે। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને 1250 રૂપિયાની નાણાકીય સહાય આપી તેઓને સરકારે આર્થિક ટેકો આપ્યો છે। ત્યારે સોદા મીઠા ગામે એક જ દિવસમાં 28 ગંગા સ્વરૂપા મહિલાઓને લાભ આપવામાં આવ્યો છે। ઉપરાંત એક જ દિવસમાં 128 લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડ, 17 હળપતિ આવાસ, 7 ટ્રાઇબલ આવાસ, 188 કિસાનોને કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટ્રેશન, 10 વૃદ્ધોને વૃદ્ધ સહાય યોજનાનો લાભ અપાયો છે, જે સરાહનીય છે। આ પ્રસંગે મંત્રીઓના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું। લાભાર્થીઓ સાથે મંત્રીઓએ સંવાદ સાધી યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા। આજ રોજ આપણા લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સોંદા મીઠા ખાતે આજે સંવાદ કર્યો, લોકો સાથે વાત પણ કરી। આખા ભારત દેશની અંદર જે સંવાદ થયો એમાં એમનું લાઈવ પ્રસારણ જયારે સોંદા મીઠા ખાતે હતું ત્યારે વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે અને ખાસ કરીને એ યોજનાઓ 100% સુધી એનું એનરોલમેન્ટ થઈ જાય એના માટેના પ્રયત્ન જયારે કેન્દ્ર સરકારે શરૂ કર્યા છે ત્યારે આવો આપણે સૌ ભેગા થઈને એમાં લાભ લઈએ। સુરત જિલ્લાના તમામ ગામોમાં તબક્કાવાર સંકલ્પ યાત્રા રથ પરિભ્રમણ કરી રહ્યો છે। તારીખ 15મી નવેમ્બરથી અત્યાર સુધીમાં સુરત જિલ્લાની 566 ગ્રામ પંચાયતો પૈકી 270 ગામોમાં રથ પહોંચ્યો છે, જેમાં કુલ 1,16,632 લાભાર્થીઓને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરવામાં આવ્યા છે। જરૂરિયાતમંદ ગ્રામજનોએ વિવિધ યોજનાકીય લાભો મેળવી રહ્યા છે। ઉમરગામ જીઆઈડીસીના ગાંધીવાડી વિસ્તારમાંથી એક 1.5 વર્ષની બાળકીના અપહરણની ઘટના પ્રકાશમાં આવતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ ગઈ હતી। ઘરની બહાર રમી રહેલી બાળકીનું એક યુવક અપહરણ કરી અને જતો હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં દેખાતા જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસના કાફલાએ સમગ્ર વિસ્તાર ખૂંદી અને માત્ર 4 કલાકમાં જ બાળકીને આરોપી સાથે હેમખેમ શોધી અને પરિવારને સોંપી હતી। ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં એક શ્રમજીવી પરિવારની બાળકી ઘરની બહાર રમી રહી હતી। બપોરે ઘરની બહાર રમી રહેલી આ બાળકીને એક યુવક અપહરણ કરી ગયો હતો। જો કે પરિવારને બાળકી ન દેખાતા તેમણે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ ક્યાંક તેનો પત્તો ન લાગતા પરિવારજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। બનાવની જાણ થતાં જ પોલીસે સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ જિલ્લાભરના પોલીસની ઉચ્ચ અધિકારીઓની ટીમ ઉમરગામ પહોંચી હતી। ખુદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની આગેવાનીમાં પોલીસના કાફલાએ ગાંધીવાડી વિસ્તારને કોર્ડન કરી લીધો હતો। ત્યારબાદ પોલીસ કાફલાએ સમગ્ર વિસ્તારના ખૂણે ખૂણે તપાસ હાથ ધરી હતી। આ સર્ચ કરતા બાળકી એક ચાલીની રૂમમાંથી આરોપી સાથે મળી આવી હતી। આથી બાળકીનો કબજો લઈ તેના મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી। સદનસીબે મેડિકલ ચેકઅપ દરમિયાન બાળકી સાથે કંઈ અઘટિત થયું ન હતું, પરંતુ પોલીસની તાત્કાલિક કાર્યવાહીને કારણે આરોપીના ચુંગાલમાંથી બાળકીને હેમખેમ બચાવી લેવાઈ હતી। ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શ્રમજીવી પરિવાર રહે છે, એમને 2 નાની દીકરીઓ છે અને બંને પતિ પત્ની મજૂરી કામ કરે છે। ગઈકાલે આશરે 1.5 વાગ્યાની આસપાસ આ શ્રમજીવી પરિવાર છે એમના પતિ ઘરે સૂતા હતા અને પત્ની ઘરમાં કામ કરતા હતા અને દીકરી ઘરમાં રમતી હતી। દરમિયાન રમતી રમતી દીકરી ઘરની બહાર નીકળી ગયેલી અને એના માતાને ધ્યાને આવતા એના માતાએ ઘરની બહાર જઈને તપાસ કરતા દીકરી ઘરની બહાર જોવામાં આવેલ નહીં, જેથી એની માતાએ આજુબાજુમાં તપાસ કરતા તો કોઈ મહિલાએ એની માતાને જણાવેલું કે તમારે દીકરીને કોઈ ભય લઈને જતા હતા, જેથી તાત્કાલિક એની માતાએ ઉમરગામ પોલીસ આવીને જાણ કરેલી। એક મકાનમાંથી આ બાળકી આરોપી સાથે મળી આવેલી। મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ વાપીના ડુંગરા વિસ્તારમાં એક માસૂમ બાળકીના અપહરણ બાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી। આ ઘટનાના હજુ ગણતરીના દિવસો જ વીત્યા છે ત્યારે ફરી એક વખત એક માસૂમના અપહરણને કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી। બનાવને ગંભીરતાથી લઈ માસૂમને હેમખેમ બચાવી અને પરિવારને સોંપી હતી। વલસાડ જિલ્લા પોલીસની તાત્કાલિક કાર્યવાહીને કારણે એક માસૂમ બાળકી વાપીના ડુંગરામાં બનેલી દુઃખદ ઘટના જેવી એક દુઃખદ ઘટના ઘટિત થતાં અટકી હતી। જો કે આ અપહરણના કિસ્સામાં ઉમરગામ પોલીસના પીઆઈ મોરીની આગેવાનીમાં પોલીસે અભૂતપૂર્વક કામગીરી કરી છે। પોલીસે તમામ વિસ્તારના સીસીટીવી તપાસ્યા હતા, જેમાં એક કેમેરા આરોપી બાળકીને લઈને જતો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો।
જેના કારણે પોલીસે તમામ ચાલીઓમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું અને અંતે આરોપી ઝડપાઈ ગયો હતો. અત્યારે મૂળ બિહારના આરોપી રાજેશ માંજીની ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરતમાં ગુજરાત એસટી બસની અડફેટે મોપેડ સવાર યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોતની ઘટના બનતા પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. ઘટના બાદ બસનો ચાલક બસ મૂકી ફરાર થઈ જતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ધસી ગયા હતા. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તાત્કાલિક ધોરણે મૃતકની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. સુરત શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ સુરત શહેરના રસ્તા પર દોડતી પાલિકા સંચાલિત સિટી બસ હોય કે બીઆરટીએસ બસ કે પછી ગુજરાત એસટી નિગમની બસ હોય, આ તમામ બસ ચાલકોને જાણે બેફામ બસ હંકારવાનો પરવાનો મળી ગયો હોય તેમ પૂરપાટ ઝડપે બસ દોડાવી ગંભીર અકસ્માતની ઘટના સર્જી રહ્યા છે, જ્યાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સુરતના ઉધના વિસ્તારમાં બનવા પામી છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ઉધના નવસારી રોડ પર આવેલા જીવન જ્યોત મેઇન રોડ પર પૂરપાટ ઝડપે દોડી આવતી ગુજરાત એસટી બસના ચાલકે અહીંથી પસાર થતા મોપેડ સવાર યુવકને અડફેટે લીધો હતો. એસટી બસની અડફેટે આવેલા યુવકના માથા પર બસનું પાછલું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ બસનો ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હતો. ગમખ્વાર અકસ્માતની આ ઘટના બાદ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ધસી ગયા હતા. જોકે લોકોએ બસ ચાલકને પકડવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ બસ ચાલક લોકોને હાથ તાળી આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. વધુમાં ગુજરાત એસટીની જે બસ જોડે ગંભીર અકસ્માતની ઘટના બની હતી તે બસ સાપુતારા બાલાસિનોર રૂટ પર દોડતી બસ હતી, જે બસની અડફેટે સુરતના ઉધના વિસ્તારમાં રહેતા ચિરાગ ભૂપેન્દ્રભાઈ જૈન નામના યુવકનું મોત નીપજ્યું છે. યુવકના મોતના પગલે ઘટના સ્થળ પર દોડી આવેલા પરિવારજનોમાં ભારે આક્રંદ અને રોષ જોવા મળ્યો હતો. એટલું જ નહીં પરંતુ ઘટના સ્થળ પર પરિવારજનો દ્વારા હૈયાફાટ રુદન કરવામાં આવ્યું હતું. પરિવારમાં સ્વજનના મોતને લઈ શોકની લાગણી ફરી વળી હતી. બીજી તરફ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે સીસીટીવી ફૂટેજમાં એસટી બસના ચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે છતી થઈ રહી છે. બાજુમાંથી પસાર થતા મોપેડ ચાલકને ટક્કર મારતા યુવક બસના પાછલા ટાયર નીચે જઈ પડ્યો હતો, જે બાદ બસનું ટાયર યુવકના માથા પર ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. વલસાણા તાલુકાના ભૂતપોર ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. બે દિવસ પહેલા ગૌરાંગ ઉર્ફે લાલુ મહ્યાવંશી નામના યુવકની ખેતરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. નજીકના ખેતરમાંથી યુવકનું બાઇક પણ મળી આવ્યું હતું. માથાના ભાગે બોથળ પદાર્થના ઘા મારી બંને આંખો ફોડી નાખી કરપેણ હત્યા કરવામાં આવી હતી. ગામના જ યુવકે નજીવી બાબતે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. વલસાણા તાલુકાના ભૂતપોર ગામે બે દિવસ પહેલા ખેતરમાંથી યુવકનો કરપીણ રીતે હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યારે ક્રૂરતાની હદ વટાવતો હોય એમ પથ્થર વડે યુવકનું માથું છૂંદી નાખ્યું હતું, સાથે સાથે બંને આંખો પણ ફોડી નાખી હતી. ખેતરના માલિક ખેતર જતા યુવકનો મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસમાં મૃતક ભૂતપોર ગામનો અને વીજ કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતો ગૌરાંગ ઉર્ફે લાલુ માહ્યાવંશી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો લઈ મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો અને હત્યારાને પકડવા માટે કવાયત શરૂ કરી હતી. પલસાણા ગામની સીમમાંથી શેરડીના ખેતરમાંથી એક ડેડ બોડી મળી આવી. અલગ અલગ શકમંદને પોલીસ સ્ટેશન ખાતે તથા અલગ અલગ જગ્યાએ પૂછપરછ કરતા એક શકદાર સની ભીખુભાઈ પટેલ રહે ભૂતપોર ગામ ને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર ઇસમ ભાગી પડેલ તથા તેને કબૂલાત કરેલ. ઘટનાના દિવસે હત્યારાઓ ચાલતો ચાલતો જઈ રહ્યો હતો ત્યારે તે દરમિયાન મૃતક હત્યારા પાસેથી બાઇક લઈ હત્યારા પાસેથી કટ મારીને નીકળ્યો હતો. હત્યારાએ મૃતકની પાછળ પાછળ ગયો હતો. મૃતક જ્યારે રોડ નજીક ખેતરમાં એક ઓરડી પાસે આવેલા કૂવા પાસે બેઠો હતો દરમિયાન હત્યારો ત્યાં પહોંચી ગયો હતો અને મૃતકને તું ગામનો મોટો ડોન થઈ ગયો છે કહી મોટો પથ્થર માથામાં મારી દીધો હતો. ત્યારબાદ પથ્થરના અનેક ઘા મારી મૃતકની બંને આંખો પણ ફોડી નાખી હતી અને મૃતકના મૃતદેહને ખેતરમાં સંતાડી
મૃતકનું બાઇક પણ નજીકના ખેતરમાં સંતાડી મૃતકનો મોબાઈલ લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. તારીખ 7/12/2023 ના રોજ આરોપી સની પોતાના નિત્યક્રમ મુજબ ચાલવા માટે ભૂતપોર ગામથી ઇસરોલી બલેશ્વર તરફ જતા રોડ પાસે ચાલતો જતો હતો. તે દરમિયાન મરણ જનાર ગૌરાંગ ઉર્ફે લાલુ ત્યાંથી ઓલા ઈ બાઇક લઈને તેની સાઈડમાંથી કટ મારીને નીકળતા સદર ઇસમને ગુસ્સો આવેલ, જેના કારણે તેને પીછો કરતા કરતા તે બનાવવાળી જગ્યા સુધી ગયેલ. ત્યાં બંનેને ઝપાઝપી થયેલ. તે ઝપાઝપી દરમિયાન આરોપીએ તેને બાજુમાં પડેલ પથ્થર વડે આંખના ભાગે તથા કપાળના ભાગે મારી દેતા સદર ગૌરાંગનું ત્યાં મૃત્યુ થયેલ. હત્યારો સની પટેલ અને મૃતક ગૌરાંગ માહિયાવંશી બંને એક જ ગામના રહેવાસી હતા. થોડા દિવસ અગાઉ સની પટેલ અને તેની માતાની મૃતક ગૌરાંગ માહિયાવંશી સાથે કોઈક બાબતને લઈ સામાન્ય બોલાચાલી થઈ હતી અને જેની અદાવત રાખી સની પટેલે તાગ મળતા જ ગૌરાંગ માહિયાવંશીનું ઢીમ ઢાળી દીધું. જો કે પોલીસ દ્વારા સઘન તપાસ કરતા સની પટેલ પોલીસના હાથે આવી ગયો અને પોલીસની પૂછપરછમાં હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી લીધી. પોલીસે હત્યારા સની પટેલની ધરપકડ કરી સની પાસેથી મૃતકનો મોબાઈલ કબજે લીધો છે અને હત્યા માટે વાપરવામાં આવેલો પથ્થર પણ પોલીસે કબજે લીધો છે. સુરતના પાંડેસરામાંથી અજીબ મર્ડર મિસ્ટ્રી સામે આવી છે, જેમાં પત્નીએ જ પુત્ર અને જમાઈ સાથે મળી પતિની હત્યા કરી છે. ગામની જમીન વેચવા મુદ્દે પુત્ર, પત્ની અને જમાઈએ ભેગા મળી યુવકની હત્યા કરી નાખી છે. વતનમાં રહેલી અન્ય જમીન ફરી વેચાણના ફિરાકમાં હતો, જેને લઈ પરિવારમાં ઝઘડો થતા પુત્રએ પિતાના પગ પકડી, પત્નીએ હાથ પકડી રાખ્યા, જ્યારે જમાઈએ મોબાઈલ વાયરથી ગળે ટૂંપો આપી હત્યા કરી લાશને દૂર ફેંકી આવ્યા હતા. સુરતના પાંડેસરા કૈલાશનગર વિસ્તારમાંથી એક ઇસમની લાશ મળી આવી હતી. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતક યુવકના શરીરે ઇજાના નિશાન હોય પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી હતી, તેમજ મૃતક યુવકનું મોત ગળું દબાવવાના કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતક યુવકની ઓળખ કરવા સાથે યુવકની હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ બનાવમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી. દરમિયાન મૃતક યુવકની ઓળખ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં પાંડેસરા કૈલાશ ચોકડી પાસે રહેતા રાજારામ ધોલાઈ યાદવ તરીકે થઈ હતી, જેથી પોલીસે તપાસ કરતા ઘરના સભ્યો સંબંધીઓને ત્યાં હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે સંબંધીઓને ઘરે જઈને તપાસ કરતા ત્યાં મૃતકની પત્ની ઉર્મિલાબેન, જેમનો જમાઈ રાજુભાઈ રામધારી યાદવ અને સગીર વયનો દીકરો મળી આવ્યો હતો. પોલીસે મૃતકની લાશનો ફોટો બતાવીને ખરાઈ કરી તેઓને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી હતી, જેમાં તેઓએ ઉડાવ જવાબ આપી સંતોષકારક ખુલાસો ન કરતા હોય જેથી પોલીસે તમામની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. સુરત શહેર કે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તાર મેં 8 દિસંબર કો રાત કો 10 બજે કે આસપાસ પોલીસ કંટ્રોલ રૂમ સે સૂચના મિલી કે પાંડેસરા પોલીસ સ્ટેશન મેં ખાડી પુલ કે નીચે વાલી રોડ પે એક ડેડ બોડી પડી હુઈ હૈ. જો ડેડ બોડી હૈ ઉસકી મરણ જનાર કી પહેચાન થી તો પતા લગા કે યે જો ડેડ બોડી હૈ યે રાજારામ ધોલાઈ યાદવ યે યહાં વિનાયક નગર સોસાયટી કૈલાશ ચોકડી કે પાસ પાંડેસરા મેં રહેતા હૈ. ઇસકી વાઇફ જિસકા નામ ઉર્મિલા હૈ, ઇનકે દામાદ જિનકા નામ રાજુ રામધારી યાદવ હૈ ઓર ઇનકા એક 18 સાલ સે છોટા બેટા, ઇન તીનોને મિલકે ઓર ઘર મેં હી ઇસ આદમી કી હત્યા કર દી. પોલીસે કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે પત્ની, દીકરા તથા જમાઈએ આવેશમાં આવીને મૃતક રાજારામ ધોલાઈ યાદવને નીચે પાડી મોબાઈલના ચાર્જિંગ કેબલ વડે ગળે ટૂંપો આપી દીધો હતો. જો કે આ હત્યા કર્યા બાદ આ બાબતે કોઈને જાણ ન થાય તે માટે તેની લાશનો નિકાલ કરવા મોડી રાત સુધી રાહ પણ જોઈ હતી અને બાદમાં કોઈની અવરજવર ન હોય તેવા રાતના સમયે રાજારામ ધોલાઈ યાદવની લાશને તેના જમાઈ રાજુ તથા સગીર વયના દીકરાએ બાઇક પર ગાંધી કુટીર પાસે આવેલા ખાળી પુલ પાસે ફેંકી દીધી હતી. આ બનાવમાં પોલીસે મૃતક રાજારામ ધોલાઈ યાદવની પત્ની ઉર્મિલા અને જમાઈ રાજુ રામધારી યાદવ તથા મૃતકના સગીર વયના દીકરા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સોશિયલ મીડિયામાં સસ્તા ભાવે આઈફોન વેચવાની લોભામણી જાહેરાત આપી ગ્રાહકોને મોબાઈલની જગ્યાએ પરફ્યુમની બોટલ મોકલનાર ઠગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
क्राइम ब्रांच की टीम आरोपी पास थी लाखों मुद्दा माल कब्जे कर तपास हाथ धरी छे। सूरत माथी ऑनलाइन खरीदी करनार ग्राहकों माटे खरीदी पहला सावधान करतो किस्सो सामे आव्यो छे। सूरत मा एक ठग युवक द्वारा ऑनलाइन मोबाइल वेचवाना बहाने छेतरपिंडी करवामां आवती हती। ठग युवक मोंघी किंमतना मोबाइल फोन 3-4 हजार जेटला सस्ता भाव में ऑनलाइन वेचवानी लोभामणी लालच आपी छेतरपिंडी करतो हतो। ठगनी स्कीम मां लोको ऑनलाइन मोबाइल मंगावता त्यारे युवक मोबाइल ना बदला में पार्सल में परफ्यूम मोकली रूपिया पड़ावी लेतो होवानु बहार आव्यु छे। आंगे सूरत क्राइम ब्रांच नी टीम ने बातमी मळी हती के रांधेर ने नवयुग कॉलेज नी बाजू में आवेला संगना सोसायटी मकान नंबर 20 में अफजल मेमण नामनो शख्स छेल्ला 2-2.5 महीना थी ऑनलाइन मोबाइल नो ऑर्डर लईने बॉक्स में परफ्यूम नी बॉटल ग्राहकों ने मोकली चीटिंग करतो आवेलो छे। जे बातमीना आधारे संगना सोसायटीना मकान नंबर 20 में क्राइम ब्रांचनी टीमे छापो मारी 22 वर्षीय आरोपी अफजल शोएब मेमणने झड़पी पाड्यो छे। पोलीसे आरोपी अफजल शोएब मेमणनी धरपकड़ बाद ऊंडाणपूर्वकनी पूछपरछमां तेणे कबूलात करी हती के ते पोते छेल्ला 2-2.5 महीनाथी ऑनलाइन इंस्टाग्राम मोबाइल एप पर जुदी जुदी आईडी बनावीने सस्ता मोबाइलोनी जाहेरात करतो हतो। जेने जोई ग्राहकोने ललचावी ऑर्डर मेळवी मोबाइल ने बदले सस्ता भावना परफ्यूमनी बॉटलो पुठ्ठाना बॉक्स में कुरियर द्वारा मोकलावी आपतो हतो। आ रीते ग्राहकों साथे ऑनलाइन छेतरपिंडी आचरतो हतो। अफजल मेमण सौथी वधु सूरत सिवाय गुजरातना अन्य शहरों अने गुजरात बहारना लोकोने वधु टार्गेट करतो हतो। खास करीने गुजरात बहारना ग्राहकोना वधु ऑर्डर लई ऑनलाइन खरीदीना रूपिया वसूली तेमने सस्ता भावनी परफ्यूमनी बॉटलो आपीने छेतरपिंडी आचरतो होवानुं बहार आव्युं छे। તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર। ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે। ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।